મેથ્સ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસ એનસીઆરટીના નવા અભ્યાસક્રમ મુજબના ગણિતના પ્રકરણ ત્રણ વિચલ સુરેખ સમીકરણ યુગમાં ગણી રહ્યા છે આજે આપણે સદી ત્રણ પોઈન્ટ પાંચના પ્રશ્ન ચોથાનો પ્રથમ પ્રશ્ન ગણીશું ચાલો શરૂ કરીએ પ્રથમ આપણે રકમ જોઈએ રકમમાં આપેલું છે કે નીચેના કૂટ પ્રશ્નોમાં સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને કોઈ પણ બેઝિક રીતે તેમનો ઉકેલ મેળવો હવે પ્રથમ દાખલો આપણને આપેલો છે કે એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ કેટલા દિવસ ભોજન લીધું છે તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે હવે વિદ્યાર્થી એ છે એને વીસ દિવસ ભોજન લીધું અને તેનું ભોજન ખર્ચ થયું રૂપિયા એક હજાર તે જ રીતે વિદ્યાર્થી બી છે એને છવ્વીસ દિવસ ભોજન લીધું અને તેનો ભોજન ખર્ચ થયો રૂપિયા એક હજાર એકસો એસી આ હોસ્ટેલના ભોજન માટેનો નિશ્ચિત દૈનિક ખર્ચ તેમજ દૈનિક ભોજન ખર્ચ શોધવાનો છે આપણે જે રકમ આપેલી છે એ રકમ ઉપરથી આપણે સમીકરણ યુગ્મ બનાવીશું અને આ સમીકરણ યુગ્મ બને તેને આપણે કોઈ પણ એક રીતે છે આપણે ઉકેલીશું પ્રથમ આપણે ધારણા કરીએ આપણે એવી ધારણા કરીએ કે નિશ્ચિત દૈનિક ખર્ચ રૂપિયા એક્સ છે અને દૈનિક ભોજન ખર્ચ છે એ વાય છે નિશ્ચિત દૈનિક ખર્ચ અચળ છે ત્યારે દૈનિક ભોજન ખર્ચે જેટલા દિવસ ભોજન લીધું એના ઉપર લાગુ પડે છે હવે આપણને શું આપેલું છે કે વિદ્યાર્થી એ છે એ વીસ દિવસ ભોજન લે ને એનો વીસ દિવસનો ખર્ચો શું થશે રૂપિયા એક હજાર એટલે સમીકરણ કઈ રીતે બનશે એકતાવીસ વાય બરાબર એક હજાર હવે આ સમીકરણને આપણે વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ તો શું મળે આપણને એકતાવીસ વાય ઓછા એક હજાર બરાબર શૂન્ય એ જ રીતે વિદ્યાર્થી બી છે એ છવ્વીસ દિવસ ભોજન લેશે અને કેટલા ચૂકવે છે એક હજાર એકસો એસી રૂપિયા ચૂકવે છે એટલે સમીકરણ શું થશે એસી બરાબર શૂન્ય હવે આ જે બંને સમીકરણ મળ્યા છે એ સમીકરણ છે એનો આપણે ઉકેલ છે એ ચોકડી ગુણાકારની રીતે શોધીશું તમે આલેખની રીતે અથવા લોપની રીતે અથવા આદેશની રીતે પણ શોધી શકો છો પરંતુ આપણે છે આ અને ચોકડી ગુણાકારની રીતે છે એ ઉકેલીશું ચોકડી ગુણાકારની રીતમાં શું કરવાનું છે તો કે આપણે સહગુણકોને ગોઠવવાના છે હવે સહગુણકોને કઈ રીતે ગોઠવશું પહેલાં તો એક્સના છેદમાં એક્સ સી વાયના એટલે વીસ વાય છવ્વીસ વાય આ જે છે એમાંથી સહગુણકો છે આપણે ની નીચે ગોઠવીશું પેલા y ના સહગુણકો બરાબર નિશાની કરી અને વાયના છેદમાં વાય સી વાય ના પરંતુ અહીં ધ્યાન શું રાખવાનું છે એક જ ધ્યાન રાખવાનું છે કે પ્રથમ સહગુણકો છે ના આવશે અને પછી કે ના આવશે એક્સ ના સહગણકો આવશે એટલે ઓછા એક હજાર ઓછા એક હજાર એકસો એસી એક અને એક હવે વધુ અચળપદ તો ના છેદમાં આચળપદના સહગણકો પ્રથમ એક્સ ના સહગણકો અને ત્યારબાદ વાય ના સહગણકો હવે અહીં શું કરવાનું છે કે એક્સ ના છેદ માં ચોકડી ગુણાકાર આપણે કરવાનો છે આજે ચોકડી ગુણાકારની શરૂઆત હંમેશા કઈ બાજુથી થશે ડાબી બાજુ ઉપલી ઉપલી સંખ્યા છે ત્યાંથી ગુણાકારની શરૂઆત થશે એટલે વીસ ગુણ્યા ઓછા એક હજાર એકસો ઓછાની નિશાની અને ઓછા એક હજાર ગુણ્યા છવ્વીસ કરીશું નીચે જોઈએ જોઈએ વીસ ગુણ્યા ઓછા એક હજાર એકસો એસી ઓછા ઓછા એક હજાર ગુણ્યા છવ્વીસ એ જ રીતે વાયરી નીચે પણ શું કરીશું પ્રથમ છે એ જે ડાબી બાજુ સૌથી ઉપરનો જે અંક છે તેની સાથે ગુણાકાર લેશું આપણે એનો એક સાથે ઓછાની નિશાની અને એકનો ઓછા એક હજાર એકસો એસી સાથે ગુણાકાર એટલે ઓછા એક હજાર ગુણ્યા એક ઓછા એક ગુણ્યા ઓછા એક હજાર એકસો એસી એ જ રીતે એકના છેદમાં અહીં પણ આપણે જે ગુણાકાર લેશું એ ડાબી બાજુ સૌથી ઉપરના થી લેશું એટલે એક ગુણ્યા છીયા બે વસ્તુ અહીં ધ્યાન રાખવાની છે કે ની નીચે પ્રથમ અચળ પદ આવશે અને ગુણાકાર જે શરૂ થાય એ ડાબી બાજુ થી અને વચ્ચેની નિશાની છે એ હંમેશા શું આવશે ઓછાની નિશાની આવશે હવે આનું સાદુ રૂપ આપીશું એક્સ ના છેદમાં ઓછા ત્રેવીસ હજાર છસો વત્તા છવ્વીસ હજાર બરાબર વાય ના છેદમાં ઓછા એક હજાર વત્તા એક હજાર એક હજાર એકસો બરાબર એક ના એસીસ ઓછા વીસ મળશે આપણે હવે અહીં આનું આપણે સાદુરૂપ આપીએ સાદુરૂપ આપીશું તો શું મળે આપણને એક્સ ના છેદમાં બે હજાર ચારસો અને વાય ના છેદમાં એકસો એસી બરાબર એક ના છેદમાં છ હવે અહીં શું કરીશું કે છેદમાં બે હજાર ચારસો છે એકના છેદમાં છ સાથે સરખાવીશું તે જ રીતે વાયના છેદમાં એકસો એસી છે એકના છેદમાં છ સાથે આપણે સરખાવીશું તેથી એક ના છેદમાં બે હજાર ચારસો બરાબર એકના છેદમાં છ અને વાય ના છેદમાં એકસો એસી બરાબર એક ના છેદમાં છ બે હજાર ચારસો છે એ ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુએ જાય તો ગુણાકાર થાય એટલે મળે આપણને બે હજાર ચારસો ભાગ્યા છ એ જ રીતે y બરાબર શું મળશે એકસો એંસી ભાગ્યા છ હવે છ ચાર ચોવીસ એટલે એક્સ બરાબર મળશે આપણને બે હજાર એક્સ બરાબર મળશે આપણને ચારસો અને y બરાબર શું મળશે ત્રીસ મળશે આપણને એટલે નિશ્ચિત દૈનિક ખર્ચ છે એ કેટલો મળે આપણને ચારસો રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ છે કેટલો મળે આપણને ત્રીસ રૂપિયા મળશે આ દાખલો છે એ તમને બરાબર સમજાયો હશે હવે પછીના વિડીયોમાં આપણે બીજો કુટ પ્રશ્ન ગણીશું ત્યાં સુધી આવજો દોસ્તો